મોરબીની જીવાદોરી સમાન મહાકાય મચ્છુ ડેમ થયો છે ઓવરફ્લો. મચ્છુ બે ડેમના 17 દરવાજા 11 ફૂટ ખોલવામાં આવ્યા છે. મચ્છુ બે ડેમમાંથી હાલ 1,18,422 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે. મોરબી અને માળિયા તાલુકાના 32 ગામોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે. આ નજારો આપ જોઈ રહ્યા છો મોરબીનો. મચ્છુ બે ડેમ કે જે ઓવરફ્લો થઈ ગયો છે અને એના 17 દરવાજા 11 ફૂટ સુધી ખોલવામાં આવ્યા છે, જેનું પાણી વહી રહ્યું છે. મોરબીમાં મચ્છુ બે ડેમમાંથી પાણી છોડાતા હવે તંત્ર સતર્ક છે. જોધપુર નદીથી મોરબીને જોડતા મચ્છુ બે ડેમ પરના પુલને બંધ કરી દેવામાં આવ્યો છે. સાવચેતીના ભાગરૂપે પુલને બંધ કરવામાં આવ્યો છે. પોલીસની વાંકાનેર તરફથી આવતા લોકોને નેશનલ હાઈવેથી જવા માટેની અપીલ છે, કારણ કે અન્ય રસ્તા પર સતત પાણી ભરાવાનું શરૂ છે. વરસાદી માહોલ વચ્ચે એક્સક્લુઝિવ દ્રશ્યો ગુજરાત ફર્સ્ટ આપને દર્શાવી રહ્યું છે. રસ્તાઓ પર નદી વહી રહી છે. મોરબીમાં ગઈકાલથી સતત ભારે વરસાદ વરસી રહ્યો છે. તેમ મોરબી જિલ્લાના જે 10 ડેમો છે તેમાંથી 5 થી 6 જેટલા ડેમો છે તે 100% ભરાઈ ચૂક્યા છે. જેમાં મોરબીનો જે મહાકાય મચ્છુ બે ડેમ છે તે મોરબીની જીવાદોરી સમાન છે. તે મચ્છુ બે ડેમ છે તે પણ 100% ભરાઈ ચૂક્યો છે અને મચ્છુ બે ડેમના નાના મોટા મળીને કુલ 30 જેટલા દરવાજા ખોલવામાં આવી રહ્યા છે અને 2.5 લાખ ક્યુસેકથી વધારે પાણી છોડવામાં આવી રહ્યું છે. અત્યારે જે મોરબીના મચ્છુ બે ડેમ નજીક જે મોરબી શહેરને જોડતો જે બ્રિજ છે તે બંધ કરી દેવામાં આવ્યો છે. જોધપુર નજીક આવેલો આ બ્રિજ છે તે હાલ સુરક્ષાના કારણોસર બંધ કરી દેવામાં આવ્યો છે. બ્રિજ જર્જરિત હોવાથી અને આના પર વાહનો પસાર ન થાય અને કોઈ દુર્ઘટના ન સર્જાય તે માટે પોલીસ દ્વારા સતર્કતાના ભાગરૂપે આ બ્રિજ બંધ કરી દેવામાં આવ્યો છે અને ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. આપણી સાથે જોડાયા છે મોરબી તાલુકા પીઆઈએનઆર મકવાણા, તેમની સાથે વાત કરીશું. સાહેબ, આ બ્રિજ બંધ કરવામાં આવ્યો છે, કયા કારણોસર બ્રિજ બંધ કર્યો છે? હાલમાં મચ્છુ બે ડેમમાંથી ખૂબ જ મોટા પ્રમાણમાં પાણી છોડવામાં આવેલું હોય ઉપરવાસમાં વરસાદના કારણે, જેથી કરીને ગામ લોકોને જાનમાલનું નુકસાન થાય, લોકોને અવરજવરમાં હાલાકી આ સાઈડથી બીજે સાઈડે જતાં પાણીનો ફ્લો વધારે હોય, જેથી કરીને બ્રિજ ઉપર હાલ અવરજવર બંધ કરવામાં આવેલી છે. મોરબીવાસીઓને મકાનસરવાળો જે હાઈવે છે હાઈવે ઉપરથી પસાર થઈને મોરબીમાં જે મયુર પુલ છે એના પરથી પસાર થવા માટે લોકોને અપીલ કરવામાં આવેલ છે. મોરબીની મચ્છુ નદી બે કાંઠે વહેતી થઈ છે. મચ્છુ બે ડેમમાંથી પાણી છોડવામાં આવતા મચ્છુ નદી હવે બે કાંઠે વહી રહી છે. મોરબીના બેઠા મયુર પુલ બંધ કરવામાં આવ્યો છે. લોકોને નીચાણવાળા વિસ્તારમાં ન જવા માટે સ્પષ્ટ સૂચના આપી દેવામાં આવી છે. મચ્છુ નદીના કાંઠે ચુસ્ત બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે કે લોકો એ તરફ ન જાય, કારણ કે લોકો જો એ તરફ જશે એમના જીવને જોખમ છે. પાણીના ધસમસતા પ્રવાહમાં તેઓ તણાઈ શકે છે. મોરબીમાં ભારે વરસાદથી મચ્છુ બે ડેમ ઓવરફ્લો. મચ્છુ બે ડેમના 30 દરવાજા ખોલવામાં આવ્યા છે. 2.5 લાખ ક્યુસેક પાણી છોડાતા હાઈવેને બંધ કરવાની ફરજ પડી છે. મોરબીથી કચ્છ જતા લોકોને કચ્છ ન જવા માટેની અપીલ. મોરબી જિલ્લામાં જે ભારે વરસાદની આગાહી છે અને હાલ પણ વરસાદ ખૂબ જ પ્રમાણમાં પડી રહેવામાં આવેલ છે, એને ધ્યાને લઈ મોરબીની જે જાહેર જનતા છે એના જોડે એવી કેટલાક મુદ્દાઓ ઉપર અપીલ કરવા ઈચ્છું છું. સૌથી અગત્યના તે છે જે વિસ્તારમાં પોલીસ દ્વારા અથવા જિલ્લા પ્રશાસન દ્વારા સ્થાનાંતરણની કાર્યવાહી કરવામાં આવે છે, એ તમામ સ્થાનાંતરણની કાર્યવાહીમાં પ્રશાસનને પૂરતો સહયોગ મળે અને કોઈ પણ સંજોગોમાં એમાં વિક્ષેપ ઉત્પન્ન ન કરવામાં આવે, અને જો કોઈ સંજોગોમાં એમાં કોઈ જાતના વિક્ષેપ ઉત્પન્ન કરવામાં આવશે તો કડકમાં કડક કાયદેસરની પગલાં લેવામાં આવશે. મોરબીમાં મચ્છુ બે ડેમના દરવાજા ખોલતા મચ્છુ નદી બે કાંઠે વહી રહી છે. એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમને સ્ટેન્ડબાય રાખવામાં આવી છે. વધુ જરૂર પડે તો આર્મીની મદદ પણ લેવામાં આવશે. લોકોને સાવચેત રહેવા માટે જિલ્લા કલેક્ટર દ્વારા અપીલ કરવામાં આવી છે. લોકો પાણી વધુ હોય એ તરફ ન જાય અને સાવચેત રહે તેવી અપીલ લોકોને કરવામાં આવી છે. ત્યારે લોકોને સાવચેત રહેવા જિલ્લા કલેક્ટરની અપીલ છે. એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમ પણ સ્ટેન્ડબાય છે. ગમે ત્યારે પાણી વધશે તો લોકોનું સ્થળાંતર કરવાની પણ. ગઈકાલે રાતની પરિસ્થિતિ જોતા મચ્છુ બે ડેમમાંથી 50,000 ક્યુસેક પાણી છોડવાનું અમે નક્કી કરેલું હતું, પરંતુ રાત્રે ઉપરવાસમાં અને વાંકાનેરમાં થયેલા ભારે વરસાદના કારણે સવારે 1,18,000 ક્યુસેક જેટલું પાણી છોડવામાં આવ્યું
ત્યારબાદ એમાં ઉત્તરોત્તર વધારો કરતા 2,67,000 ક્યુસેક જેટલું પાણી છોડવામાં આવ્યું અને હાલ 2,31,000 ક્યુસેક જેટલું અંદાજિત આપણે પાણી છોડી રહ્યા છે, જેના કારણે મચ્છુ નદીમાં પાણી આવ્યું છે અને જે આગળ માળિયા સુધી પહોંચશે. મોરબી શહેરમાં પણ પાણી પ્રવેશવાની શક્યતાઓ રહેલી છે. જ્યારે આ પાણી આવશે ત્યારે નીચાણવાળા વિસ્તારો અમે ગઈકાલ રાતથી ખાલી કરાવેલા છે. વધુ 10 ટીમોની અમે રચના કરી છે અને એક ટીમ 1500 જેટલા માણસોને ખાલી કરાવી શકે એવી રીતની અમે આયોજન કરેલું છે, જેથી 10,000 થી 15,000 લોકોને જ્યારે જરૂર પડે ત્યારે ખાલી કરાવીને અમે એમને 10 સ્કૂલોમાં અને બીજી 20 સ્કૂલો અમે તૈયાર રાખી છે. એમ કુલ 30 સ્કૂલોમાં આશરો આપશું અને એના માટે અમે ફૂડ પેકેટનું પણ આયોજન કરેલું છે, પાણીની વ્યવસ્થા કરેલી છે,